ઇકબાલ દોસ્તો, શહેરમાં રહેતા યુગભાઈ છે ને ગામડામાં ગયા ને એની વાત આજે તમને કરું. વેકેશન હતું એટલે શહેરમાંથી યુગભાઈ તો ગામડામાં મામાને ત્યાં ગયા અને મામાના ઘરમાં બેઠા તો શહેર જેવો ઘોંઘાટ નહીં, નહીં વાહનોનું ભોંગો પીપી. યુગભાઈને થયું કે કેટલી શાંત જગ્યા છે, ચાલો ક્યાંક ફરવા જાઓ. એટલે બાજુવાળા ચિંતુને લઈને યુગભાઈ તો સાથે ફરવા નીકળ્યા. ચિંતુ પણ યુગની ઉંમરનો જ, બંને બાળ દોસ્તો. એટલે ફરતા ફરતા આગળ વધતા ગયા. રસ્તામાં નવા નવા ઝાડ જુએ તો યુગભાઈ ચિંતુને પૂછે, આશેનું ઝાડ, આશેનું ઝાડ? આમ નવા નવા ઝાડ જુએ, એના વિશેની જાણકારી મેળવે. અને આમ આગળ ચાલતા ચાલતા જતા હતા ત્યાં રસ્તાની બાજુમાં એક આંબાવાડીયું હતું અને આંબાવાડિયાની એક ડાળ, આંબાની ડાળી જોઈ તો ખૂબ બધી કેરી એના પર લાગેલી હતી. યુગભાઈ તો આટલી બધી કેરી જોઈને ખુશ થઈ ગયા અને આમ જરાક જોયું તો નીચે રસ્તા પર પણ એક કેરી પડેલી હતી, સરસ મજાની કેરી પાકેલી. એટલે ચિંતુને કહ્યું, ચિંતુ જો પેલી કેરી રસ્તા પર પડી છે. ચિંતુભાઈ કહે, વાહ, આ તો શાકની કેરી છે, સરસ મજાની પાકેલી ને મીઠી કેરી છે, લાવ લાવ હું લઈ લઉં. યુગે, પણ આ કેરી આપણી નથી ભાઈ, આ આંબાવાડીયું કોનું છે? અરે ચિંતુ કે, અરે એ તો હશે, જો દાદા અંદર બેઠા છે ને, આપણને કંઈ જોતા નથી. યુગભાઈ કે, ના ભલે આપણને જોતા નથી, પણ આ કેરી તો આંબાની છે ને આંબાવાડીયું જે દાદાનું છે એટલે આ કેરી આપણે એમને આપવી જોઈએ. ચિંતુ કે, અરે ના ના કે, ચાલ ચાલ આપણે જઈએ. એટલે યુગભાઈએ આગ્રહ કર્યો એટલે ચિંતુ તો કેરી લઈને યુગ સાથે અંદર ગયો અને આંબા નીચે પેલા દાદા બેઠા હતા, આમ સફેદ સફેદ દાઢી, સફેદ મોંછ અને આમ માથા પર ફાડિયું બાંધેલું. છોકરાને જોઈને કે, કેમ છોકરા, ઓ ક્યાંથી આવો છો? એટલે ચિંતુ કે, બસ આ યુગ એના મામાને ત્યાં આવ્યો છે શહેરમાંથી, અમે ફરવા નીકળ્યા હતા અને રસ્તામાં તમારા આંબાવાડિયાની કેરી પડેલી જોઈ. એટલે યુગ કે, આ કેરી જેની છે એને આપવી જોઈએ, એટલે દાદા આ કેરી તમને પાછી આપવા અમે આવ્યા છે. અરે વાહ, કેવું પડે, સરસ ભાઈ, પણ આ કેરી તો શાકની કેરી છે, બહુ મીઠી હશે, તમારે ખાઈ જવાની હોય. પણ દાદા તમારી કેરી તમને આપ્યા વગર કેવી રીતે અમે લઈએ, તમને પૂછવું પણ પડે ને. અરે એમાં શું પૂછવાનું, તમે તમારે મેળે ખાઓ, ઉભારો ઉભારો, હું તમને બીજી પણ કેરી આપું છું અને ઘરે પણ લઈ જજો ને, ખાજો. પણ તમે આ ફરવા નીકળ્યા તે શું ફરવા નીકળ્યા? તો કે, બસ આ યુગને બધા ઝાડ નવા નવા જુએ ને એને બહુ મજા પડે છે. તો કેમ, શું યુગ તને ઝાડ જોઈને બહુ મજા આવે છે? તો કે, હા દાદા, ઝાડ તો આપણા દોસ્તો કહેવાય. એમ કઈ રીતે? અરે જુઓ ને, ઝાડ આપણને લાકડું આપે, ઝાડ આપણને ફળ આપે, ઝાડ આપણને ફૂલ આપે, ઝાડ આપણને ઔષધિ આપે, દવા આપે, અને ઝાડ આપણને ઓક્સિજન પણ આપે, પ્રાણવાયુ. દાદા કે, યુગ તારી વાત બહુ સારી છે, સાચી વાત છે હો ભાઈ, ઝાડનું જતન કરવું જ જોઈએ, એટલે તો અમે આ બધા ઝાડ ઉછેરીએ છીએ અને પાછા આ ઝાડમાંથી અમે આવક પણ મેળવીએ છીએ. જો ને, આંબાવાડિયામાંથી અમારું ભરણ પોષણ ચાલે છે. એટલે આ ઝાડ સાચવવાની વાત મને તમારી બહુ ગમી હો, ઝાડનું જતન કરવું જોઈએ. જો તમને એક વાત કહું, આપણા દેશમાં ઉત્તરાખંડમાં એક ગામમાં કેટલાક કથિયારાઓ ઝાડ કાપવા ગયા તો ગામના લોકોએ એને ઝાડ કાપતા અટકાવ્યા, પણ પેલા માને નહીં. એટલે ગામના લોકોએ નક્કી કર્યું કે કોઈ પણ હિસાબે આપણે આ ઝાડ કાપવા દેવા નથી. એટલે એમણે તો ઝાડને બાંટ ભરીને ઊભા રહી ગયા. કથિયારાઓને કહે, પહેલાં અમને કાપો પછી ઝાડને કાપો. હવે કથિયારાઓ કે, માણસને થોડા કાપે, પાછા ગયા. આ વાત દૂર સુધી ફેલાય, એક ગામ બીજા ગામ, અને આ આખા આંદોલનને નામ મળ્યું ચિપકો આંદોલન. સુંદરલાલ બહુગુણાએ ગામ લોકોને આ સમજ આપેલી કે ઝાડનું આપણા જીવથી પણ વધારે રક્ષણ કરવું જોઈએ, જીવના જોખમે પણ ઝાડને બચાવવા જોઈએ. અને એટલે જ ઉત્તરાખંડમાં જુઓ, અત્યારે જે ભૂસ્ખલન થાય છે, વાદળ ફાટે છે, એ એટલા માટે કે ઝાડ ઓછા થવા માંડ્યા છે. આપણે ઝાડ વાવવા જોઈએ, ધરતીને હરિયાળી બનાવવી જોઈએ. અને હા, જુઓ દીકરાઓ, તમને એક વાત હું તમને કહું કે તમે પણ ઝાડ રોપો ને. હા, એવું કરો, તમારો જન્મદિવસ આવે ને ત્યારે જન્મદિવસે ઝાડ રોપો અને ઉછેરો, અને જેટલા વર્ષ તમે જીવશો એટલા વર્ષના ઝાડ થશે.
આ પૃથ્વી પર એટલા ઝાડની સંખ્યા વધશે, કેવી મજાની વાત, કરી શકશો ને તમે આવો? યોગ કે હા દાદા ચોક્કસ ચોક્કસ, આ જૂનમાં જ મારી જન્મ તારીખ આવે છે, મારી બર્થડે, એમાં હું એક ઝાડ રોપીશ અને ઉછેરીશ. ચિંતુ હા કે હું પણ દાદા મારી જન્મ તારીખે હું પણ ઝાડ રોપીશ. સરસ સરસ, તો તમે આવી રીતે જો ઝાડ ઉછેરતા રહેશો તો આ પૃથ્વી વધારે હરિયાળી બનશે. બાલ દોસ્તો, તમે પણ તમારા જન્મ દિવસે આવી રીતે ઝાડ રોપો અને ઉછેરો અને ધરતીને હરિયાળી બનાવી દો.